નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલી હાલોલ રોડ ઉપર જાંબુગોળા તરફ જવાના રસ્તા પર કકરોલિયા જે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં સામે જ એક ગુવો પડેલો છે. તમે તસવીરમાં દ્રશ્યો પણ જુઓ. આ દ્રશ્યો, આ ભૂવાને લીધે કેટલાય બાઇક ચાલકો અહીં પડ્યા છે ઊંડામાંથી. આ ભૂવો મોટો હતો, પરંતુ પછી ધીમે ધીમે આજુબાજુના સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા એ માટી પણ નાખવામાં આવી છે અને એને પૂરવાનો પણ પ્રયાસ કર્યો છે. થોડું ઘણું પૂરાયું છે, પરંતુ આ જે ખાડો પડ્યો છે, હાઈવે છે, આ મેઇન હાઈવે એક રાજ્યથી બીજા રાજ્યને જોડતા રસ્તાઓ સાથે સાંકળતો હાઈવે છે અને જે અહીંયા ભૂવો પડેલો છે એને લીધે જે સમસ્યાઓ સર્જાય છે. લોકો અહીં વાહતુકો છે, લગભગ હજારોની સંખ્યામાં 24 કલાક દરમિયાન અનેક વાહનો અહીંથી અવર જવર કરે છે. આ વાહનો અહીંથી નીકળે છે ત્યારે આ ભૂવો, આપણે ફરી એક વાર તમને દ્રશ્ય બતાવું, ત્યાં ભૂવો છે, ત્યાં લોકોએ દાળખા પણ નાખી દીધા છે જેથી લોકો દૂરથી વેહિકલ્સ જ્યારે આવતું જતું હોય તો એ દાળખાઓને સંજ્ઞાનમાં લે અને ખ્યાલ આવે કે અહીં કંઈક અનિશ્ચિતતા પ્રવર્તે છે, કંઈક ડિસકન્ટિન્યુટી ઊભી થઈ રહી છે રસ્તામાં. ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુ એવી છે જેને લીધે આ દાળખીઓ નાખવામાં આવેલ છે. ખાડો છે અને ખાડામાં ઊંધા માથે કોઈ છગડો હોય, ટ્રાયસિકલ મતલબ જે રિક્ષા હોય 3 પૈડાવાળી, તો તે પણ ઊંધા માથે પડે, આખી ગાડી પલટી ખાઈ જાય એ પ્રકારની સિચ્યુએશન ઊભી થાય. આ છગડાવાળો પણ ઊભો થઈને જોવાયો, તમે જુઓ, લોકો પણ કૌતુક અનુભવે છે કે આપણે કયા પ્રકારની સમસ્યા. હનુમાન દાદાનું મંદિર છે એક બાજુ, એક બાજુ આસારામ બાપુનું આશ્રમ, એની વચ્ચે આ હાઈવે જે નીકળી રહ્યો છે એ હાઈવે પર આ પ્રકારની સમસ્યા છે. અને એ હાઈવે ઉપર આ જે દાળખીઓ આપણે જોઈએ છે રોપેલી, સમજા હટી જાઉં, દાળખીઓ આપણે રોપેલી છે તે એક નિશાનીરૂપ છે કે અહીં આ રીતે ખાડો પડેલો છે અને અહીંયા હાઈવે પર છે આ પ્રકારની ડિસકન્ટિન્યુટી ઊભી થઈ રહી. આ વાત, આ વસ્તુ એટલા માટે બની છે, અહીંથી વાસ્મોની એક લાઇન જતી હતી, પાઇપલાઇન. એ વાસ્મોવાળાએ જે તે વખતે અહીં જતી જ્યારે લાઇન નીકળી ત્યારે એ લોકો અહીંથી એક રોડની અંદરથી લેટરલ એક બોર કર્યો રોડની નીચેથી, રોડને ખોદ્યા વગર, અને એ લેટરલ બોર કર્યો તેની અંદર કંઈક પાઇપ પણ સરકાયો. એમ કહે છે કયા પ્રકારનો પાઇપ, પ્લાસ્ટિકનો છે કે કયા પ્રકારનો આપણે નહીં જાણતા, પણ જે લોકલ સ્થાનિક યુવાનો દ્વારા મને માહિતી આપવામાં આવી કે અહીંયા વાસ્મોવાળાએ આ રીતે જે પાઇપ નાખ્યો પછી એ પાઇપમાંથી જ પાણી અત્યારે રોડની ઉપર કંઈક સામાન્ય ખાડો પડ્યો કઈ રીતે અથવા તો પાઇપમાંથી લીકેજ થયું કઈ રીતે, પરંતુ જે સમસ્યા ઊભી થઈ રહી છે તે એ પાઇપલાઇનને સીધો સાંકળતો એક પ્રકારનો આખો એ જે ખાડો પડેલો છે, ભૂવો પડેલો છે, ભૂવાને લીધે અત્યારે લગભગ 2 ફૂટ જેટલો ગોલાઈનો આ ખાડો પડવાના કારણે અહીં અનેક વાહનો, બાઇક ચાલકો પણ પડ્યા છે, રિક્ષાવાળા, છગડાવાળા, ટ્રકવાળા જેટલા પણ નીકળે છે આ ખાડાને લીધે. કારણ કે હાઈવે પર છે, લોકો હાઈવે પર જતા હોય એટલે એનો જે ક્લિયર એ હોય, ડેવલપમેન્ટ વિડ્થ હોય, ત્યાં કંઈ પણ એના વગર નિર્વિઘ્ને વેહિકલ્સ ફાસ્ટ લઈને નીકળતા હોય 100 કિલોમીટર 80 કિલોમીટરની ઝડપે. અને એવા સમયની અંદર જ્યારે આ ખાડો રસ્તામાં આવે તો સ્વાભાવિક રીતે જ અકસ્માત પણ શક્ય કેમ ના બને, આપણે એક સર્વવિદિત વાત છે. અને અહીં જે વેહિકલ્સ આવી રહ્યા છે ઓવરટેક કરીને, મેં આપણે જોયું કાર એક બીજી કારને ઓવરટેક કરી રહી છે, તો જ્યાં ડિવાઈડર છે ત્યાંથી ઓવરટેક કરીને આવી તો સામે જોયું કે ખાડો છે, અમે ઉઘરો છું, તો તેઓ સટ્ટ લઈને વારી તીક્ષ્ણ એકદમ જ શાર્પ ટર્ન લઈ અને ત્યાંથી નીકળ્યા. આ પ્રકારની સમસ્યાને લીધે અહીં લોકો ખૂબ અજાણ્યા લોકો, કારણ કે હાઈવે હોય એટલે કોઈ જાણકાર ના હોય, ગામના લોકોને ખબર હોય, વાહતુકો બધા અજાણ્યા જ હોય, રસ્તાઓથી કોઈ ખબર નથી હોતી કે ખાડો પડેલો છે, સિઝનલ છે, અત્યારે પડ્યો છે. પરંતુ એ હાઈવે વિભાગને પણ વિનંતી છે કે આ પ્રકારના જે બાંધકામો કે પાઇપલાઇનો રોડને ક્રોસ કરવા પરવાનગી લીધા વગર ના કરવા જોઈએ, અને જો લેટરલ બોર કરેલો હોય તો તેવા લેટરલ બોરને પણ મંજૂરી ના આપવી જોઈએ, અને જો બોર મંજૂરી વિના ખોદવામાં આવેલો હોય તો તેને પણ પૂરી દેવો જોઈએ અને મંજૂરી માગવા વિનંતી કરવી જોઈએ. આ રીતે વાસ્મો વિભાગને પણ કોઈ અધિકાર નથી કે કોઈક સરકારી પ્રોપર્ટીની સાથે ચેડા કરે, નુકસાન કરે. અત્યારે કોઈક બીજો વ્યક્તિ હોય તો એને નોટિસો આપી અને હાઈવેને નુકસાન કરવાનો ચાર્જ પણ વસૂલે અને અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓમાંથી એને પસાર પણ થવું પડે. પણ આ વાસ્મોનું છે, લીપાપોતી કરવાને બદલે કાયદેસરના પગલાં ભરી, કારણ કે આ હાઈવે અત્યારે
ધમધમ તો હાઈવે આપણે જ્યારે હું ઊભો છું ત્યારે લગભગ નહીં તો 400-500 વ્હીકલ્સ તો નીકળી ગયા. આ પ્રકારની અવસ્થાની વચ્ચે જો હાઈવે પર ગમે તે કોઈ માણસ લેટરલ આ પ્રકારના બોર કરી નાખે કોઈ પણ જાતના અડચણ વગર, તો એ કેવી રીતે ચલાવે? સરકારી તંત્ર જો આ પ્રકારના લેટરલ બોર કરી નાખે તો તેમને રોકવા માટે કોઈ તંત્ર જ નથી, એવું પણ લોકોમાં ચર્ચા રહે. થેન્ક યુ.